નમસ્કાર સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ બધા જ 2022 નું જે નીટ નું કાઉન્સેલિંગ MBBS અને BDS ના કોર્સ માટે આજે ગવર્નમેન્ટે એક પેલા એનાઉન્સમેન્ટ એ પણ કરેલું કે ભાઈ કાઉન્સેલિંગ અહીંયા પૂરું થાય છે અને આ જર્ની આપણી એક બધાની ખૂબ જ સરસ રહી એ પૂરી થઈ છે પણ તરત જ પછી પાછું અપડેટ આવ્યું પેલું આવી ગયું એ લોકોનું ટાઈમ લખે છે 4:30 વાગ્યાના 2-3 કલાક આગળ પાછળ હોય જ છે એટલે ભાઈ દરેક કોર્સની અંદર MBBSની દરેક કોલેજ જે 6158 સીટ હતી એ ફૂલ થઈ ગઈ છે યસ 6158 આ MBBSની સીટ ફૂલ થઈ ગયેલી છે રાઈટ હવે કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ સંજોગોમાં પ્રવેશ રદ પણ કરવામાં આવશે નહીં અને કોઈ પણ પ્રવેશ હવે મેળવી શકશે પણ નહીં અને એ જ તરત જ એક અપડેટ એ પણ આવેલું છે કે છતાં પણ 5 સ્ટુડન્ટ આજે 19 ડિસેમ્બરના ટાઈમ 3:30 નો લખ્યો છે પણ થોડું લેટ આવેલું આપણે ટાઈમલાઈન ઉપર નહીં જઈએ 5 સ્ટુડન્ટ્સનું હજી પણ કન્ફર્મેશન થયું નથી 3 કોલેજ છે અલગ અલગ કેટેગરી છે હું તમને રેફરન્સ માટે આપી શકું કે કોણ ત્યાં જઈ શકે એસીબીસીની જે બંને સીટ છે એનું ક્લોઝર તમે નંબર્સની પણ માર્ક્સ વાઇઝ જુઓ તો લાસ્ટ 442 માર્ક્સ છે એટલે ક્લોઝરના નિયમ મુજબ જ સ્ટુડન્ટે ત્યાં જવું જોઈએ જો આમાં એમને સીટ લેવી હોય તો 442 અથવા તો 442 થી નીચેના સ્ટુડન્ટને આ કોલેજની અંદર એસીબીસીની અંદર 2 સીટ અવેલેબલ છે આજની ડેટમાં એનો ટાઈમ પણ એ લોકોએ 20:12 મતલબ કાલે બપોરે 2 વાગ્યા સુધીમાં ત્યાં પહોંચવાનું છે ટાઈમ બહુ શોર્ટ આપ્યો છે જે આપણી એસટી કેટેગરી છે પારોલમાં એના આ સ્ટુડન્ટના માર્ક્સ છે 225 એટલે આને સમકક્ષ માર્ક્સ કે આનાથી ઓછા માર્ક્સ વાળા સ્ટુડન્ટ્સ ક્લોઝરના નિયમ મુજબ આ સીટ માટે એલિજિબલ ગણાશે એ લોકો જઈ શકે ઓપન કેટેગરીમાં અમદાવાદ એમકે શાહમાં છે આ સ્ટુડન્ટનું ક્લોઝર આવે છે 447 યસ સેમ સિચ્યુએશન અને મેનેજમેન્ટ કોટામાં સીયુ શાહમાં 411 આ માર્ક્સ કેટેગરી છે 411 411 રાઈટ આ બધા સ્ટુડન્ટ કે આનાથી નીચેના સ્ટુડન્ટ ક્લોઝરના રૂલ મુજબ અહીંયા આ ડેટ ગઈ આવતીકાલની ડેટ બપોરે 2 વાગ્યા પહેલા ત્યાં જઈ અને આ 5 સીટ ઉપર પોતાનું જો ટ્રાય કરી શકે જો એડમિશન મળતા હોય તો રાઈટ અને આ સીટમાં પણ ગવર્નમેન્ટે પરફેક્ટ અહીંયા લખી દીધું છે કે પારદર્શક પદ્ધતિથી અને લિસ્ટ મુજબ મેરિટ લિસ્ટ મુજબ જ તમને એડમિશન મળશે પણ ટાઈમ સાચવવો પડશે તમારે મેરિટ મુજબ કોઈ સ્ટુડન્ટ વહેલા પહોંચી ગયું અને તમે લેટ થયા તો બી મેબી એ સીટ જશે તમારી રાઈટ આ થયું લાસ્ટ MBBS નું અપડેટ BDS ની અંદર પરિસ્થિતિ અત્યારે બહુ જ જે રીતે એક માઇન્ડસેટ સ્ટુડન્ટના ચાલી રહ્યા છે BDS ની અંદર 355 સીટ ખાલી રહી છે યસ એક્ઝેક્ટ ફિગર આપી દઉં તમને યસ 355 સીટ BDS ની અંદર ખાલી રહી છે કોઈ એડમિશન લીધા નથી અને એની અંદર 221 સીટ ગવર્નમેન્ટ કોટાની છે યસ અને મેનેજમેન્ટ કોટાની સીટ પણ ખાલી રહી છે 134 આની અંદર પણ હજી પણ કોઈને ડોક્ટર બનવું હોય તો ગવર્નમેન્ટે પ્રોસેસ કીધી છે તમે એમાં પણ ત્યાં કોલેજ ઉપર એડમિશન લઈ શકો આખું લિસ્ટ પણ અવેલેબલ છે આની અંદર હું તમને આ જે લિસ્ટ છે એ પણ કઈ કોલેજમાં કેટલી સીટ ખાલી છે એ લિસ્ટ પણ અમે ડિસ્ક્રિપ્શનમાં આપીએ છીએ તમને લિંક પરફેક્ટ એ ચેક કરી તમારે જાજુ ક્યાંય સર્ચ રૂમ કરવું પડે જે અમારો મેઇન એમ હોય છે ટીમ ચાર્વિકનો કે તમને પરફેક્ટ ઇન્ફોર્મેશન મળે ક્યાંય તમે પરેશાન ના થાવ હમણાં જ CBSE વાળાએ તો સ્પેશિયલ નોટ આપવી પડી છે
ફેક એટલું લોકો કરી રહ્યા છે, એટલું એમ કહ્યું કે શુદ્ધ ગુજરાતીમાં ઠગવાના જે બધા અલગ અલગ આવા ચેનલ્સો ચાલુ થઈ હોય છે એના લીધે આપ પરેશાન થતા હો છો, તો એના માટે થઈને અમે તમને આની લિંક પણ આપી દઈએ છીએ કે ભાઈ તમે ક્યાંય એવું તમારે ખોટું દોડાદોડી ના કરવી પડે. રાઈટ, આ BDS નું અપડેટ, MBBS અને BDS ની જર્ની ઓલમોસ્ટ આજે ક્લોઝ થઈ ગઈ હતી, પણ છતાં નાની 5 સીટ આવી, તો આપણે એ જર્ની આ રીતની અહીંયા એન્ડ થશે 2022 કાઉન્સેલિંગની. બધા સ્ટુડન્ટ પેરેન્ટ્સ મને થેન્ક્સના પણ આજે પણ કોલ ચાલુ હતા એ બધાનો દિલથી આભાર, બધાને ખૂબ સારી ઇન્ફોર્મેશન મળી. અને એક અમે રિક્વેસ્ટ કરશું કે મેં હમણાં CBSE નો કિસ્સો એટલે યાદ કર્યો કે ફેક અને જે આ ચીટિંગ બહુ જ થઈ રહ્યું હોય છે, તો અમે બધાને એક રિક્વેસ્ટ કરશું કે અમે જે હેતુથી આ ચાલુ કરેલું, જે એક સ્ટુડન્ટ અને પેરેન્ટ્સને મેક્સિમમ ઇન્ફોર્મેશન કોઈ એવા ફેક સ્ટોરીઓ વગર અમે આપીએ, વ્યુઅરશીપની આશય વગર આપીએ, એ અમારો ઇન્ટેન્સ હતો જ મેઇન આની પાછળ. તો તમે તમારા જુનિયર્સ નીચે જે તમારા પેરેન્ટ્સ કે સ્ટુડન્ટ્સને બધાને જે કંઈ કોન્ટેક્ટમાં છે એ લોકોને મેક્સિમમ મેસેજ પહોંચાડશો. 2023માં અમે એટલી ડિટેલ સાથે જવાના છીએ કે ઓલ ઓવર ઇન્ડિયાની, યસ ઓલ ઓવર ઇન્ડિયાની MBBS સીટના કટ ઓફ સાથે ઓલ ઇન્ડિયાની બધી જ કોલેજનું એટલું ડિટેલિંગમાં અમે જવાના છીએ કે બધા જ આખી સોસાયટીને મેક્સિમમ ઇન્ફોર્મેશન બહુ જ સારી રીતે મળે. યસ, 2023માં અત્યારથી જ અમે એવડું રિસર્ચ આખું ચાલુ કર્યું છે, અને એમાં મે બી અમે નાના મોટા કાઉન્સેલિંગના સેશન પણ રાખશું પ્રી બુકિંગના આધાર ઉપર. રાઈટ, MBBSની જર્નીમાં બીજા કાંઈ ડેટા આઈ થિંક હવે રહી નથી જતા. આ સિવાય હજી પણ તમારે એજ્યુકેશન રિલેટેડ ચાર્વિક એકેડેમીના ડોર હંમેશા ઓપન રહેશે. કાંઈ પણ ક્વેરી હોય બધા પાસે મારો પર્સનલ વોટ્સઅપ નંબર છે, મેસેજ કરી શકો છો, વોઇસ નોટ મોકલાવી શકો છો. બહુ શોર્ટ ટાઈમમાં હું તમને એ બધા જ પ્રશ્નોના જવાબ આપવાની કોશિશ હંમેશા કરીશ. રાઈટ, થેન્ક યુ, મળતા રહીશું. કંઈ પણ ક્વેશ્ચન્સ હોય તો એની ટાઈમ.